ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને આવતીકાલે મતદારો આઠ બેઠકો પર પરિવર્તન આવશે કે કેમ તે નક્કી કરશે. આઠ બેઠકો ઉપર ભાજપા કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટા ચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને છે. પેટા ચૂંટણીના કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે. આ 80 ઉમેદવારોમાંથી 14 એવા ઉમેદવારો છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 7 સામે ગંભીર ગુના દાખલ થયા. ભાજપાના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે કે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ વચ્ચે પ્રચાર પડઘમ ગઈકાલે સાંજે શાંત થઈ ગયા છે. આપણે જણાવી દઈએ કે 8 બેઠકો પર 80 ઉમેદવારો મેદાને છે અને આવતીકાલે 8 બેઠકો પર મતદાન થશે, જેનું પરિણામ તારીખ 10 આવશે. ખાસ આપણે જણાવી દઈએ કે આવતીકાલે મતદાન થશે. આમ તો બંને પક્ષો તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે, પરંતુ સૌથી વધુ જે ફેક્ટર આ બાય ઇલેક્શનમાં કામ લાગશે એ કે જે ધારાસભ્યોએ કોંગ્રેસનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને ટિકિટ મળી છે, તેઓના ઉપર શું જે પ્રજા છે તે વિશ્વાસ ફરી એક વખત મૂકશે કે પછી પરિવર્તન આવશે. સંખ્યાબળ આખરે કોનું વધશે, ભાજપાનું વધશે કે પછી કોંગ્રેસનું વધશે, એ પરિણામ બાદ જ ખ્યાલ આવશે. મતદારોનું મૂડ જે છે, આમ તો ક્યાંક લોકોને જે પાયાગત સુવિધાઓ છે તે જોઈએ છે, પણ શું તેનો લાભ કઈ પાર્ટીને મળે છે તે 10મી તારીખે ખબર પડશે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ, જેઓ મોરબી બેઠક પર અત્યારે ઉપસ્થિત છે. મોહિત, મોરબીની જો વાત કરીએ, મોરબીમાં જે સમીકરણ રહ્યું છે આ વખતે શું લાગે છે, પ્રજાનો મૂડ શું છે અને બંને જે મુખ્ય પાર્ટીઓ છે તેમાં કોનું પલડું ભારે લાગે છે? ચિત્રા, મોરબી બેઠક, આમ તો આ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને સૌથી વધારે નિર્ણાયક મત છે તે માળિયા તાલુકાના છે, તે સૌથી નિર્ણાયક મત સાબિત થઈ શકે છે. અત્યાર સુધીની રાજકીય ગતિવિધિઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા સૌથી મહત્વનો મુદ્દો એ પક્ષપલટુનો મુદ્દો છે તે આગળ ધરવામાં આવ્યો હતો. કારણ કે બ્રિજેશ મેરજા જે ગત ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર જીતા હતા અને ત્યારબાદ તેમણે પક્ષાંતર કર્યું અને કોંગ્રેસ દ્વારા આ જ મુદ્દો પ્રજા સમક્ષ લઈ જવામાં આવ્યો છે. બીજી તરફ જે ભાજપ છે તેમના દ્વારા વિકાસનો મુદ્દો આગળ કરવામાં આવ્યો છે, સિરામિક ઉદ્યોગને લાભ. આ ઉપરાંત જે મોરબીના વિકાસમાં જે ભાજપનો ફાળો અને આગામી દિવસોમાં જે વિકાસ કાર્યો અહીં થશે તેની લાલચ છે, તેમનો પ્રલોભન છે તે પણ આપવામાં આવ્યું છે. એટલે ભાજપ છે તે વિકાસના મુદ્દે આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ છે તેમના દ્વારા પક્ષ પલટાનો મુદ્દો છે તે આગળ કરવામાં આવ્યો છે. જો કે મોરબીના રાજકારણમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે અત્યારે બંને પક્ષો છે તે આંતરિક જૂથબંધીને કારણે નો સામનો કરી રહ્યા છે અને આ આંતરિક જૂથબંધી છે તે જ નિર્ણાયક છે તે સાબિત થઈ શકે છે. ભાજપમાં શરૂઆતના દિવસથી કાંતિ અમૃતિયા છે તે ભાજપથી નારાજ છે, કારણ કે કાંતિ અમૃતિયા 5 ટર્મ સુધી મોરબીના ધારાસભ્ય રહ્યા હતા અને અચાનક જ બ્રિજેશ મેરજા છે તે કોંગ્રેસમાંથી ભાજપ આવ્યા અને તેમને ટિકિટ મળી, એટલે તેમના રાજકીય અસ્તિત્વ સામે સવાલ ઉઠ્યો હતો અને તેને લઈને તેમની નારાજગી છે તે સામે આવી હતી અને હજુ સુધી તે ખુલીને કોઈ પણ જગ્યાએ પ્રચાર કરવા જોવા નથી મળ્યા, જે ભાજપ માટે એક ચિંતાનો વિષય છે. સામપક્ષે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કે કોંગ્રેસના જે સંભવિત ઉમેદવાર કિશોર ચિખલિયા છે કે જે છેનું નામ પણ છેલ્લી ઘડી સુધી હતું અને તેમને છેલ્લી ઘડીએ જ્યારે બંને પક્ષોએ ફોર્મ ભર્યા ત્યારે કિશોરભાઈ છે તે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપના કમર સાથે તેમને હાથ મિલાવી લીધો હતો. એટલે કિશોર ચિખલિયા છે તે કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડી શકે છે અને કાંતિ અમૃતિયા છે તેનો આ પેટા ચૂંટણીમાં શું રોલ રહે છે તેના પર સૌની નજર રહેલી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં જોવા મળ્યું છે, ભૂતકાળની ચૂંટણીઓમાં ચિત્રા જોવા મળ્યું છે કે મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણી છે તેમાં બહુ પાતળી સરસાઈ જોવા મળી છે, એટલે હાર જીતની પાતળી સરસાઈ છે. ત્યારે આ જે 10 તારીખે પરિણામ આવે તેમાં પણ પાતળી સરસાઈ થી જ હાર જીત થાય તેવું સૌ કોઈ રાજકીય વિશ્લેષકો છે તેઓ પણ માની રહ્યા છે. જો કે આ વખતે કોરોનાની મહામારી છે ત્યારે કોરોના છે તે વોટિંગમાં કેટલી ઇફેક્ટ કરી શકે છે તેના પર સૌની નજર રહેશે. જો કે બંને પક્ષો છે તે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાથી જ્યારે પ્રચાર પડઘમ શાંત થયા ત્યારબાદ ગ્રુપ મિટિંગો અને જે અંતિમ તબક્કાનો પ્રચાર છે તે બંધ પાડીને હવે બંને પાર્ટીઓએ શરૂ કર્યો છે. આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો પાટીદારોનો એક રીતે દબદબો આ બેઠક ઉપર ખાસો રહ્યો છે અને જે રીતે તેનો ઇતિહાસ રહ્યો છે આ બેઠક પરનો, પાતળી સરસાઈ એક રીતે ચોક્કસથી જોવા મળે છે. મહત્વપૂર્ણ ફેક્ટર કોરોના પણ સાબિત થશે. કોરોનાની વચ્ચે કેટલું મતદાન થાય છે, લોકો શું મતદાન કરવા નીકળે છે કે કેમ તે પણ જોવું રહેશે.